दर्पणदृश्यमान नगरी तुल्यन्नियान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रयाम् यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदम् श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदम् प्राङ् निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि मह योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमहिदम् श्रीदक्षिणामूर्तये ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् एकत्रिस्मश्लोक एतयोर्मन्दता यत्र विरक्तत्वमुमुक्षयोः मरौ सलिलवत्तत्र शमादेर्भासमात्रता। शंकराचार्य जी साधन चतुष्टय संपत्ति जैसे एनी बात करी रहे हैं अने एनी अंदर मोक्ष એમ જે મોક્ષનું કે આત્મજ્ઞાનનું સાધન છે એ સાધન ચતુષ્ટય સંપત્તિની વાત કરે છે અને એમાં સૌથી પ્રથમ જનરલ કેટલાક એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ ઉપરાંત પણ કેટલાક જે સાધનો છે જે જરૂરી છે આત્મજ્ઞાન માટે એની વાત કરે છે અને એની અંદર કહ્યું કે બુદ્ધિમાં ક્ષમતા હોવી જોઈએ આ વસ્તુને મતલબ આ જે શ્રવણ દરમિયાન જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે એ સમજવાની ક્ષમતા હોવી જોઈએ અને તર્ક કરવાની ક્ષમતા હોવી જોઈએ ધારણ કરવાની ક્ષમતા હોવી જોઈએ ગ્રહણ અને ધારણ ગ્રહણ અર્થાત એ વસ્તુને સમજવી અને ધારણ અર્થાત એને ધારણ કરવી અને એને એને મનની અંદર એ ચિંતન માટે ઉપલબ્ધ પછી થવી ભૂલાઈ ન જવું વગેરે એટલે આ રીતે બુદ્ધિના સ્તરે પણ કેટલાક સાધનોની જરૂર હોય છે અને ત્યાર પછી સાધન ચતુષ્ટય સંપત્તિની વાત કરી વિવેક વૈરાગ્ય સમાધિ સત્ક સંપત્તિ વગેરે અને એમાં કયા સૌથી આટલા બધા સાધનોમાં સૌથી મહત્વના કયા છે જે વાત કરી એમાં કહું મુમુક્ષુત્વ અને વૈરાગ્ય જે છે એ બે મુખ્ય છે અને 28-30 શ્લોકની અંદર આ શંકરાચાર્યજી બતાવ્યું 28મા શ્લોકમાં અને 29મા શ્લોકમાં એક 28મા 29મા શ્લોકની અંદર સોરી 29મા શ્લોકની અંદર કહ્યું કે વૈરાગ્ય બહુ મહત્વનું છે પછી 30મા શ્લોકની અંદર કહ્યું વૈરાગ્ય અને મોક્ષત્વ બંને મહત્વનું છે બધી વગેરે વાત કરી અને 28મો અને 30મો શ્લોક તમે જો જુઓ એટલે ના 29મો અને 30મો શ્લોક જો તમે જુઓ તો એની અંદર તમને આ વસ્તુ જોવા મળશે કે એમાં 29મા શ્લોકની અંદર એવું કહેવામાં આવ્યું કે મુમુક્ષુત્વ જો મંદ પણ હોય મંદ મધ્યમ રૂપાપી વૈરાગ્યને સમાધિના પ્રસાદેને ગુરોહો સાયમ મુમુક્ષુતા પ્રવૃદ્ધા 29મા શ્લોકમાં કહ્યું કે વાસ્તવમાં આ મુમુક્ષુત્વ જો પણ મંદ પણ હોય તો પણ એ ફળ ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે અને 30મા શ્લોકમાં કહ્યું એતયોર મંદતા યત્ર વિરક્તત્વ મુમુક્ષયો મરૌ સલિલવત તત્ર શમાદેર્ભાસ માત્રતા એટલે કે છે કે 30મા શ્લોકમાં કહ્યું કે આવું મંદ મુમુક્ષત્વ હોય તો ફળ મોક્ષ વગેરે ઉત્પન્ન ન થઈ શકે મોક્ષ પ્રાપ્ત ન થઈ શકે કેવી રીતે મરૌ સલિલવત એટલે જેવી રીતે આ મરુભૂમિમાં જળ વગેરે હોય અને કોઈ કામનું ન રહે એવી ને એવી રીતે વાસ્તવની અંદર આ પણ મંદ મુમુક્ષુતા કશું ઉત્પન્ન ન કરી શકે
એવું કહ્યું એટલે 29માં શ્લોકમાં અને 31માં શ્લોકની અંદર વાસ્તવમાં ખરેખર 28 અને 30 નહીં પણ 29 અને 31 એટલે 29માં કહ્યું મંદ મુમુક્ષુતા જે હોય એ પણ સૂયતે ફલમ એ ફળ આપી શકે 31માં શ્લોકમાં કહે છે આ એતયો હો મંદતા એટલે કે આ વૈરાગ્ય મુમુક્ષુ તમ બને મંદ હોય તો ફળ ના આપી શકે એટલે આમ વિરોધાભાસ જણાય છે એટલે આપણે કહીએ છીએ કે ભાઈ વિરોધાભાસ નથી એમણે આ વસ્તુ જે છે આવી આવી આ શરત અંદર ત્યાં મૂકેલી છે 29માં શ્લોકમાં સ્પષ્ટપણે શરત મૂકેલી છે પ્રવૃદ્ધા પ્રવૃદ્ધા સૂયતે ફલમ એટલે પ્રવૃદ્ધા શરત છે પ્રવૃદ્ધા એ વાસ્તવમાં એટલે કે પ્રવૃદ્ધા એટલે એને નરિશમેન્ટ મળે ભલે ને મંદ હોય મંદ મધ્યમાં રૂપાપી મોક્ષતા મંદ હોય કે મધ્યમાં કક્ષાની મોક્ષતા હોય અર્થાત મોક્ષની ઈચ્છા અત્યંત મંદ હોય એવા સંજોગોમાં પણ વૈરાગ્યને સમાધિના અને ગુરોહ પ્રસાદેના એટલે ગુરુના અનુગ્રહથી કે વૈરાગ્યથી કે સમાધિ ષટક સંપત્તિથી એ એ જો એ કેળવાયેલા હોય તો એ મંદ મોક્ષતા પણ પ્રવૃદ્ધા ભવતી અર્થાત એ દ્રઢ થતી જાય છે એટલે 30માં શ્લોકમાં 31માં શ્લોકની અંદર જે કહ્યું કે આ એતયો મંદતા યત્ર વિરક્તત્વ મોક્ષયો હો એતયો વિરક્તત્વ મોક્ષયો મંદતા એટલે 31માં શ્લોકમાં જે કહ્યું કે ભાઈ વિરક વૈરાગ્ય વગેરે મંદ હોય અરે અને અરે મોક્ષતા વગેરે મંદ હોય અને કહ્યું કે વૈરાગ્ય પણ મંદ હોય તો એવા સંજોગોમાં ફળ ન પ્રાપ્ત થઈ શકે એટલે કોઈ બંને 29માં કે 31માં શ્લોકમાં ક્યાંય કોઈ તકલીફ નથી વાસ્તવમાં આપણે સમજવાનું છે કે કન્ડિશન મૂકેલી જ છે પ્રવૃદ્ધા એટલે વાસ્તવમાં પ્રવૃદ્ધા એટલે આ પ્રકારે તીવ્ર એને 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 નરિશમેન્ટ મળે એને પોષણ મળે વૈરાગ્ય વગેરેથી પોષણ મળે તો મોક્ષતા પણ મોક્ષની ઈચ્છા પણ તીવ્ર બનતી જાય છે એટલે જેવી રીતે આ જે પેલું બીજ હોય એ જ્યારે જેવું આમ ફૂટે ને સહેજ અંકુર આવે બહાર તે વખતે તમે પછી એમાં તમે ખાતર પાણી વગેરે આપો તો જેવી રીતે પછી એનો સારો વિકાસ થાય એવી રીતે આ મંદ મોક્ષતા આવી આવી છે એક સમય અંકુર સમાજ છે એ વખતે એને આ વૈરાગ્ય અને સમાધિ ષટક સંપત્તિ રૂપી જો ખાતર પાણી આપો તો એ પણ તીવ્ર બનતી જાય અથવા વૃક્ષના રૂપમાં આકાર લેતી જાય આ રીતે બતાવ્યું હવે 32મો શ્લોક મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિરેવ ગરીયસે સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિરિત્યભિધીયતે શંકરાચાર્યજી એક નવા સાધનની વાત કરે છે જેનું નામ છે ભક્તિ આમ તો સાધન ચતુષ્ટય સંપત્તિની વાત પૂરી થઈ ગઈ હવે આ ભક્તિની વાત કરે છે અને આ ભક્તિ શબ્દની એટલી બધી વ્યાખ્યાઓ અને એટલું બધું તમને જોવા મળે આ અધ્યાત્મ શાસ્ત્રમાં ધાર્મિક શાસ્ત્રમાં એટલે આપણને થાય કે આ ભક્તિનો શું અર્થ કરવો જોઈએ સામાન્ય રીતે ભક્તિનો અર્થ આપણે એવું કરીએ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ ઈશ્વર પ્રત્યેની ભાવના એવો આપણે અર્થ કરતા હોઈએ છીએ પણ અહીંયા તો ભક્તિને સાધનના રૂપમાં અર્થાત એ કહેવામાં આવે છે જેનું સાધનના રૂપમાં અનુષ્ઠાન કરવાનું છે એ કહેવામાં આવે છે તમે આ હવે તમે કહો કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ તો એ પ્રેમ કંઈક અનુષ્ઠાનનો વિષય નથી પ્રેમ તો એક આપણું વલણ છે ને અને એટલે એ વલણ તો એ હોય તો હંમેશ માટે હોય છે પછી એ જળવા એ હોય તો પછી વલણ તો આપણું જે હોય એટીટ્યૂડ જેને કે એ તો પછી રે ભાવના તો રે ભાવના એ કોઈ અનુષ્ઠાનનો વિષય નથી એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ કે એ જે ભાવના જે છે એ એક એવું નથી કે સાધનના રૂપમાં અનુષ્ઠાન કરવા ચાલો હવે સવારના 9 થી 10ની વચ્ચે હું ઈશ્વર પ્રત્યે ભાવના કહેવું આવું ના હોય કોઈ દિવસ જેમ કે માને પ્રેમ હોય બાળક માટે કે બાળકને માને માટે પ્રેમ હોય તો એમાં એવું ના હોય કે બાળક એવું કે ચાલો હવે સવારના 9 થી 10 હું માને પ્રેમ કરીશ આવું કદું આવું ના હોય એ તો વલણ છે આવતું એટલે એ કંઈ એવા પ્રકારની ભક્તિની વ્યાખ્યા કે જેમાં ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એ સાધન નથી અનુષ્ઠાનનો વિષય નથી એમ કહેવાનો આશય છે તો અહીંયા ભક્તિની વ્યાખ્યા અહીંયા તો ભક્તિ સાધનના રૂપમાં
એનું અનુષ્ઠાન કરવાની વાત કરે છે. માટે ભક્તિ અહીંયા ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એવું ન ગણી શકાય. એટલે અને સાધનના રૂપમાં જ્યારે કહેવાયું હોય ત્યારે હવે કયું સાધન જે છે એ કોઈ પર્ટિક્યુલર એવું સાધનના રૂપમાં અનુષ્ઠાન કહો તો એવું કયું પર્ટિક્યુલર કર્મ છે તેને તમે સાધન કહેશો. જેમ કે તમને ઈશ્વર પ્રત્યેનો પ્રેમ હોય તો તમે એ પ્રેમ અભિવ્યક્ત થાય કર્મમાં, એટલે પૂજાના રૂપમાં, જપના રૂપમાં, તીર્થયાત્રા, તકલીફો વેઠીને તીર્થયાત્રા કરો. કેમ? તો કે ભાઈ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ છે અને એના કારણે અનેક પ્રકારના કર્મો તમે કરી શકો, જેને ધાર્મિક અનુષ્ઠાન કહીએ આપણે, ધાર્મિક સાધનોનું અનુષ્ઠાન કહીએ. એટલે એમાં કોઈ પર્ટિક્યુલર એક જ ને જ તમે એવું ન કહો. જે પૂજા કરીએ છીએ ને એને ભક્તિ કહેવાય. બીજું કહે છે જપ કરું છું એને ભક્તિ કહેવાય. ત્રીજું કે તીર્થયાત્રા કરું છું એને જપ ભક્તિ કહેવાય. ચોથું કે સ્તોત્ર પાઠ કરું છું એને ભક્તિ કહેવાય. પાંચમું કહે છે હું ઈશ્વરનું અનુસંધાન કરું છું એને ભક્તિ. શેને ભક્તિ કહેવું? એટલે બધા જ સાધનો ભક્તિ કહેવાય. એટલે એક પર્ટિક્યુલર સાધનને જ ભક્તિ ન કહેવાય. એટલે એની દ્રષ્ટિ એ બધા સાધનોને ભક્તિ કહેવાતી હોય તો આપણે એવી રીતે અહીંયા પણ જે ભક્તિની વ્યાખ્યા કરી છે એને પણ વાસ્તવમાં એક સાધનોના અનુષ્ઠાનના રૂપમાં, અર્થાત એમાં ઘણી વસ્તુઓ સંકળાયેલી છે અને એમાં ત્રણ વસ્તુઓ છે, કર્મ, ઉપાસના અને જ્ઞાન. કર્મ એટલે અહીં કર્મયોગ, ઉપાસના એટલે સમાધિ યોગ, અને જ્ઞાન એટલે શાસ્ત્રનું શ્રવણ વગેરે કરવું. એ કર્મયોગ જે છે એ પણ વાસ્તવમાં આપણા રોજે રોજના નિત્ય કર્મો જે છે વગેરેનું અનુષ્ઠાન જે છે એ પણ વાસ્તવમાં એ ઈશ્વર પ્રત્યેના સમર્પણના રૂપમાં કરી શકાય છે અને માટે એ સાધન બને છે. અને જે જ્ઞાન વગેરે છે એ ઉપાસના, તો તમે જાણો છો ઉપાસના પણ એક પ્રકારનું છે. ઉપાસના પણ અંતઃકરણ મનની અંદર તમે ભગવાન ઈશ્વરનું અનુસંધાન કરતાં કરતાં જપ વગેરે કરો, એ જે તે મંત્રનો આશરો લઈને, એમાં પણ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ તો છે જ. અને જ્ઞાન વગેરે જે છે એમાં તમે ઈશ્વરના સ્વરૂપને જાણવા માગો છો અને એ આત્માના રૂપમાં છે તો તમે જાણો પછી. પણ આ રીતે વાસ્તવમાં આ ત્રણેય સાધનો રહેલા છે. ઈશ્વર કોણ છે, એનું સ્વરૂપ કેવું છે, એનું અને આ જગતની સાથેનો સંબંધ કેવો છે, મારી સાથેનો સંબંધ કેવો છે અને કયા રૂપમાં મારા જીવનમાં વણાયેલો છે, કયા રૂપમાં જગતમાં વણાયેલો છે વગેરે વગેરે. એટલે આ બધી વસ્તુઓની ઇન્ક્વાયરી તમે ત્યારે જ કરો જ્યારે એના પ્રત્યે પ્રેમ હોય જ. એટલે જ્ઞાનયુગમાં પણ ઈશ્વર પ્રત્યે ભક્તિ છે, એટલે ઈશ્વર પ્રત્યેની આવો પ્રેમ રહેલો જ છે. ઉપાસના પણ ઈશ્વર પ્રત્યે પ્રેમ છે. કર્મયોગ વગેરેની અંદર પણ ઈશ્વરને સમર્પણ કરવાની ભાવનાથી કર્મ કરો છો એ પણ વાસ્તવમાં એમાં પણ ઈશ્વર પ્રત્યે પ્રેમ રહેલો જ છે. અને માટે આ ત્રણેય સાધનોને ભક્તિ કહેવું જોઈએ એમ અહીંયા કહેવાનો આશય છે. એટલે અહીંયા તો જો કે અહીંયા જ્ઞાનની જ ચર્ચા કરશે પણ આ તો ત્રણેય ત્રણ સાધનોને આપણે ભક્તિની અંદર સમાવવા જોઈએ. અને એટલે આ ત્રણેયની અંદર આ કોમન છે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને એ વાસ્તવમાં આ ત્રણેય સાધનોના અનુષ્ઠાનથી છે માટે મોક્ષ વગેરેની પ્રાપ્તિ થાય છે. એટલે આ ભક્તિમાં ત્રણેય વસ્તુનો સમાવેશ થયો હોવાને કારણે એમાંનું એકાદ પણ ઓપ્શન જેવું નથી. ચાલો ખાલી ઉપાસના કરું તો ખરેખર મોક્ષ પ્રાપ્ત થઈ જશે, કે ખાલી જ્ઞાન પ્રાપ્ત કરું તો મોક્ષ પ્રાપ્ત થઈ જશે, કે અથવા કર્મયોગ જવા દઈએ અથવા ઉપાસના જવા દઈએ ને કર્મયોગે જવા કર્મયોગ કરીએ અને જ્ઞાન વગેરે પ્રાપ્ત ન કરીએ તો મોક્ષ પ્રાપ્ત થઈ જશે, આવું ન ગણી શકાય. કારણ કે ત્રણેય ત્રણ સાધનો જે છે એમાં ત્રણેય સાધનોના અનુષ્ઠાનની આવશ્યકતા છે. જેવી રીતે તમે પૂજાએ કરો, થોડો જપ કરો, તીર્થયાત્રા કરો, સર્વ ધાર્મિક અનુષ્ઠાન કરો, એવી રીતે અહીંયા પણ આ ત્રણેય ત્રણનો સમાવેશ થયેલો છે. કોઈ એક જ વસ્તુનો સમાવેશ થયેલો નથી ભક્તિમાં. એટલે અહીંયા એવી કોઈ પસંદગી નથી, પ્રત્યેક વસ્તુનો ફાળો છે. જેવી રીતે આપણે લેતા હોઈએ શરીરના પોષણ માટે વિટામિન એ પણ લઈએ, વિટામિન સી પણ લઈએ, તો કે બંને વિટામિન જ છે ને, તો એક બેમાંથી એક લઈએ તો ચાલશે કે નહીં ચાલે? એવું નહીં, વિટામિન એનો પણ એક કાર્ય છે,
વિટામિન સીનું પણ પોતાનું કાર્ય છે, અને એવી નિમિત્તે આ ત્રણે ત્રણ કર્મયોગ, ઉપાસના અને જ્ઞાન વગેરે ફાળો રહેલો જ છે. કર્મયોગ છે મળની નિવૃત્તિ, એટલે કે રાગદ્વેષની નિવૃત્તિ કરે છે. ઉપાસના જે છે આપણા અંતઃકરણમાં જે વિક્ષેપ છે, ચંચળતા છે, એને દૂર કરે છે. અને જ્ઞાન જે છે એ વાસ્તવમાં અજ્ઞાનને દૂર કરે છે. અને આ રીતે વાસ્તવમાં ત્રણે ત્રણનો ફાળો છે ઈશ્વર પ્રાપ્તિમાં કે મોક્ષ માટે. એટલે એ દ્રષ્ટિએ અહીંયા એ પ્રકારનો ગમે તે એક આમાં ઓપ્શન જેવું નથી એમ કહેવાનો આશય છે. એટલે આ રીતે આ ત્રણે ત્રણ સાધનોનું અનુષ્ઠાન કરવું જોઈએ. અને એમાં એટલું છે કે કેટલાક મોક્ષ માટે નજીકનું સાધન છે, કેટલાક દૂરના સાધન છે એ બરાબર છે. એને સાક્ષાત ઉપકારક અને આરાત ઉપકારક કહેવામાં આવે છે. સાક્ષાત ઉપકારક એટલે સીધે સીધું મોક્ષનું સાધન, સૌથી નજીકનું સાધન. અને આરાત ઉપકારક એટલે થોડા દૂર મોક્ષ પ્રાપ્તિ માટે ઇનડાયરેક્ટલી મદદરૂપ થનાર. પણ એનો અર્થ એવો નથી આમ કે ગમે તે એકનું અનુષ્ઠાન, જે સીધું સાધન છે એનું અનુષ્ઠાન કરી, એટલે જ્ઞાનનો જ વાસ્તવમાં એનું અનુષ્ઠાન કરી, જ્ઞાન શ્રવણ મનન નિધિઆસન કરી, કર્મયોગને વિક્ષેપ અરે ઉપાસના વગેરે નહીં કરી ચાલશે એવું ન થઈ શકે. કારણ કે કર્મયોગ જે વસ્તુ દૂર કરે છે તમારામાંથી અશુદ્ધિઓ, એ પછી એ ન થઈ હોય તો આ જ્ઞાન કામ કરતું નથી. એવી રીતે ઉપાસના વગેરેથી વિક્ષેપ તમે દૂર ન કર્યો હોય, ઉપાસના ન કરો અને વિક્ષેપ દૂર ન થયો હોય તો પણ એ પછી જ્ઞાનમાં નિષ્ઠા આવતી નથી. અથવા આ વસ્તુને ધારણ આપણે શ્રવણ કરતા હોઈએ અને પછી આપણું ચિત્તમાં એકાગ્રતા ન હોય તો વાસ્તવની અંદર આપણે આ જ્ઞાન આપણે એ ન પણ સમજી શકીએ અને કદાચ સમજીએ તો ધારણ ન થાય, ભૂલાઈ જ જાય. એટલે ચિત્તની એકાગ્રતાની પણ આવશ્યકતા રહેલી છે. એટલે આ રીતે અને એટલે સાક્ષાત ઉપકારક, આરાત ઉપકારક એટલે સીધે સીધું સાધન અથવા પરોક્ષ રીતે સાધન પણ જરૂર પડે છે. એટલે એક આચાર્ય સરસ ઉદાહરણ આપે છે કે જેવી રીતે ભોજન ક્રિયા જે છે જમવાનું, એ તમારી ભૂખને દૂર કરે, પરંતુ એ એટલે એ તમારી ભૂખને દૂર કરવા માટે, સંતોષ પ્રાપ્ત કરવા માટે ભોજન ક્રિયા એ સૌથી નજીકનું સાધન છે. પણ ભોજન ક્રિયા ત્યારે શક્ય બને જ્યારે રાંધવામાં આવ્યું હોય ત્યારે, અને રાંધવા માટે પછી આ બધો વસ્તુઓ શાકભાજીથી માંડીને બધી વસ્તુઓ લાવ્યા હોય ત્યારે. એટલે આ બધા સાધનો તો છે જ ને, છેવટે ભૂખ દૂર કરવા માટેના એ સાધનો જ છે. પણ એ બધા દૂરના પરોક્ષ સાધનો કહેવાય, અને ભોજન કરવું એ ક્રિયા જે છે એ સાક્ષાત સાધન કહેવાય. શેના માટે? ભૂખ દૂર કરવા માટે. એટલે કોઈ કહેશે કે હું તો ભૂખ દૂર કરવી છે ને એમાં ભોજન ક્રિયા સીધું સાધન છે તો હું એ જ કરું. બરાબર છે, હું એ, પરંતુ એ ભોજન ક્રિયા કરવા માટે ભોજન જોઈશે ને, એ ભોજન પાછું જોઈશે તો પછી એને રાંધવું તો પડશે ને, રાંધવું પડશે તો પછી વસ્તુઓ લાવી તો પડશે ને, આ બધું પણ સાધનો તો બન્યું ને. એટલે હું એ બધી વસ્તુ ના કરું, હું ભોજન ક્રિયા કરીશ તો ક્યાંથી ભોજન આવવાનું છે? ભોજન હશે તો ભોજન થશે, બાકી ક્યાંથી થવાનું છે? એટલે કહેવાનો આશય એ છે બધી જ વસ્તુઓની જરૂરિયાત હોય છે, અને માટે આનો હું ત્યાગ કરું, પેલું કર્મયોગની જરૂર નથી ને, પેલું ઉપાસનાની જરૂર નથી ને, કેવળ જ્ઞાન પ્રાપ્તિ જ કરું, કારણ કે સીધું સાધન છે મોક્ષનું વગેરે, એ મતલબ એ રીતે કામ નથી થતું. પેલું બંને વસ્તુઓનો પણ ફાળો છે, મળ નિવૃત્તિ માટે, વિક્ષેપ નિવૃત્તિ માટે કર્મયોગ અને ઉપાસનાનો પણ ફાળો છે. જરૂર એ આ ભોજન ક્રિયા એ સૌથી નજીકની વસ્તુ, પરંતુ બીજા સાધનોની આવશ્યકતા છે. એટલે આ કર્મ અને મોક્ષ વચ્ચેનો સંબંધ આવો પરંપરાનો સંબંધ કહેવાય. જેવી રીતે તમે શાકભાજીની ખરીદી કરો, બીજી વસ્તુની ખરીદી કરો, એ ભૂખ ભાગવા માટે, એટલે શાકભાજીની ખરીદી અને ભૂખ દૂર થવી, સંતોષ પ્રાપ્ત થવો, એની વચ્ચે સીધો સંબંધ નથી, એ પરંપરા સંબંધ છે. પરંપરા એટલે આ રીતે એક લાવ્યા પછી શાકભાજી સમારવાની, એને પછી એને રાંધવાની, ત્યાર પછી એનું ભોજન કરીએ ને ત્યારે ભૂખ દૂર થાય, આમ પરંપરા છે આખી. એટલે એવી રીતે કર્મ અને મોક્ષ વચ્ચે પરંપરાનો સંબંધ છે. કર્મયોગ કરો એટલે પેલું રાગદ્વેષ દૂર થાય, પછી બસ તો પછી મોક્ષ પ્રાપ્ત થઈ ગયો, ના એ ના હજુ બાકી રહ્યું. અને ઉપાસનાથી ચિત્તની શુદ્ધિ વગેરે કરો, અને ચિત્તની શુદ્ધિ થશે તો પછી પછી શ્રવણ મનન નિધિધ્યાસન કરો, ત્યારે મોક્ષ પ્રાપ્ત થશે. આમ પરંપરાથી કર્મયોગ અને
મોક્ષ સંબંધિત છે. એવી રીતે ઉપાસના અને મોક્ષ પણ પરંપરા સંબંધ છે. ઉપાસનાથી વિક્ષેપ નિવૃત્તિ થાય અને પછી શ્રવણ મનન નિધિધ્યાસનથી મોક્ષ પ્રાપ્ત થાય, આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. એટલે આ રીતે શાકભાજીની ખરીદી અને ભૂખ ભાગવી વચ્ચેનો સંબંધ એ આપણે કર્મ અને મોક્ષ વચ્ચેનો સંબંધ સમજીએ. પછી શાકભાજીને રાંધવા અને મોક્ષ વચ્ચેનો સંબંધ, શાકભાજી રાંધવા અને ભૂખ ભાગવા વચ્ચેનો સંબંધ એ વાસ્તવમાં ઉપાસના અને મોક્ષ વચ્ચેનો સંબંધ સમજવો. થોડું એનાથી નજીક થયું. શાકભાજીની ખરીદી અને ભૂખ દૂર થવી એને ઘણો દૂરનો સંબંધ, મોટી પરંપરા. પણ રાંધવું અને પછી ભૂખ દૂર થવી એની વચ્ચે પરંપરા સંબંધ, પરંતુ એ થોડો નજીક આવ્યું. અને છેવટે પછી ભોજન ક્રિયા કરો એ સાક્ષાત ભૂખ ભાગવાનું સાધન કરે. એવી રીતે જ્ઞાન યોગ અને મોક્ષ વચ્ચે પણ આ રીતે સીધો સંબંધ છે. અને માટે અહીંયા શંકરાચાર્ય જે કહે છે, ભક્તિ જે છે આ જ્ઞાન યોગના રૂપમાં રહેલી ભક્તિ એ બહુ જ મહત્વનું સાધન છે. કારણ કે એ પરમ સીધે સીધું સાધન છે. અને એ જ્ઞાન યોગ એટલે શું? શ્રવણ મનન અને નિધિધ્યાસન એ હાઈએસ્ટ લેવલની ભક્તિ છે. કારણ કે સીધું સાધન છે ને. જેમ કે ભોજન ક્રિયા અને ભૂખ જે એ દૂર કરે સીધે સીધું, તો ભોજન ક્રિયા સૌથી મહત્વનું છે એમ કહેવાય. એ ન કરો તો ન થાય. ભલે ભોજન બધું પડ્યું હોય પણ ભોજન ક્રિયા ન કરો, જમવાનું તમે જમો નહીં તો પછી ક્યાંથી ભૂખ દૂર થવાના છે. એટલે અહીંયા કહે છે કે ભાઈ મોક્ષ કારણ સામગ્રીયામ ભક્તિ રેવ ગરીયસી. આ મોક્ષનું પ્રાપ્તિ માટેના જે સાધનો છે એમાં ભક્તિ રેવ ગરીયસી. સામગ્રી એટલે ગ્રુપ. મોક્ષ કારણ સામગ્રી એટલે અવિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ વગેરે જે છે, મુમુક્ષુત્વ છે, આ બધા જે છે એને સામગ્રી કહે. એટલે મોક્ષનું કારણ રૂપી સામગ્રી એટલે સાધન, ચતુષ્ટ, સંપત્તિ વગેરે જે છે એ બધા મોક્ષના સાધન છે. જેવી રીતે હાથ ધોવાથી માંડીને શાકભાજી લાવવાથી માંડીને શાકભાજીને ધોવાથી માંડીને એને સમારવાથી માંડીને એને રાંધવાથી માંડીને વગેરે બધા સાધનો છે કે નથી? છે જ સાધનો. અને માટે પરંતુ એમાં સૌથી શ્રેષ્ઠ સાધન કહ્યું તો કે પેલું જમવાની ક્રિયા, ભૂખ દૂર કરવા માટે. એટલે એવી એવી રીતે ગરીયસી એટલે અહીંયા ગરીયસી એટલે સૌથી નજીક, ભૂખ દૂર કરવા માટે નજીકમાં નજીક સાધન ભોજન ક્રિયા. એવી રીતે મોક્ષ પ્રાપ્તિ માટે સૌથી નજીકમાં નજીક સાધન જે છે એ આ રીતે જ્ઞાન યોગ છે. એટલે ભક્તિમાં ત્રણ પ્રકારના સાધનો આપણે કહેવાય ને, કર્મયોગ ને ઉપાસના યોગ અને જ્ઞાન યોગ વગેરે. એટલે એની અંદર સૌથી નજીકમાં નજીક સાથે સૌથી શ્રેષ્ઠ એમ કહી શકાય જરૂર. પણ એ શ્રેષ્ઠ છે માટે એનું અનુસંધાન કરો, પેલા બે છોડી દઉં એ નહીં થાય, તો કામ જ નહીં થાય. કારણ કે મળ નિવૃત્તિ, રાગ દ્વેષ નિવૃત્તિ ન થઈ હોય અને સાથે સાથે આ પણ આપણે ઉપાસનાથી એકાગ્રતા વગેરે પ્રાપ્ત ન કરી હોય તો ક્યાં જ્ઞાન પ્રાપ્ત થવાનું છે? માટે જ્ઞાનયોગનું અનુષ્ઠાન તો નકામું બની ગયું છે. એટલે બધાનો રોલ છે, પરંતુ ગરીયસી સૌથી શ્રેષ્ઠ કહ્યું એટલે એને આ રીતે સમજવું જોઈએ, સૌથી નજીકનું. સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ ઇતિ અભિધીયતે. 32મા શ્લોકમાં જ કહ્યું સ્વસ્વરૂપ અનુસંધાન. એટલે પોતાના સ્વરૂપ જે છે, પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ જે છે એનું અનુસંધાન કરવું, એના પર વિચાર કરવો, અર્થાત શાસ્ત્રની મદદથી, આચાર્યની મદદથી પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવું, પોતાના સ્વરૂપ પર વિચાર કરવો, એ જ વાસ્તવની અંદર છેવટનું એ પ્રકારની જે ભક્તિ જે છે એ શ્રેષ્ઠ સાધન છે. એને ભક્તિ કેમ કે? કારણ કે એમાં રહેલો છે ને પ્રેમ ઈશ્વર પ્રત્યેનો. ઈશ્વર આત્માના રૂપમાં છે ને, આત્મા માટે કોને પ્રેમ નથી? બધાનો આ પોતાના માટે પ્રેમ છે. એ આત્મા જ વાસ્તવમાં પરમાત્મા છે. એ પ્રકારનું અનુસંધાન એટલે એ પરમાત્મા પ્રત્યે પ્રેમ. પરમાત્મા આત્મા રૂપે રહેલો જ છે ને, અને માટે પરમાત્મા આત્મા પ્રત્યેનો પ્રેમ એ પરમાત્મા પ્રત્યેનો પ્રેમ છે. અને માટે જ્ઞાન યોગ તમે આટલું શ્રવણ મનન નિધિધ્યાસન કરો તો જેને માટે કરો છો એ આત્માની પ્રાપ્તિ માટે કે પરમાત્માની પ્રાપ્તિ માટે, તો એમાં પ્રેમ રહેલો છે કે નહીં? પ્રેમ ન હોય તો આટલો વખત સુધી આપણે વળગી જ કેવી રીતે રહીએ? એની એટલે ભક્તિ કયું શ્રેષ્ઠ ભક્તિ કઈ એ આ પ્રકારની ભક્તિ છે.
એટલે એની અંદર અનુસંધાનમાં આ બધું આવી ગયું. આત્મા કેવો છે? સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત. આત્મા વાસ્તવમાં સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરથી વિલક્ષણ છે. પંચકોષાતીત અથવા શરીરત્રયસ્ય સાક્ષી, આ ત્રણ શરીરનો સાક્ષી છે અથવા ત્રણ અવસ્થાનો સાક્ષી છે એવું પણ ઘણી વાર કહે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાની અંદર ત્રણેય અવસ્થામાં રહેલો છે અને જે આ વાસ્તવમાં ત્રણેયથી પર છે. આત્મા જાગ્રત પુરુષે નથી અને વાસ્તવમાં સ્વપ્ન પુરુષે નથી અને સુષુપ્ત પુરુષ પણ નથી. એનીવે એટલે આ રીતે ખરેખર ત્રણે ત્રણ આત્મા છે, પણ આત્મા એમાંનો એક કે નથી. પંચકોષાતીત, પંચકોષથી જે અતીત છે, અન્નમય કોષ વગેરેથી અતીત. આ રીતે ઇન્ક્વાયરી, આ રીતે એનું વિશ્લેષણ કરો અને આત્મા વાસ્તવમાં અનાત્માથી તદ્દન વિલક્ષણ છે વસ્તુ બતાવો. એટલે નહીં તો એના સિવાય આત્માને જાણવાનો બીજો કોઈ રસ્તો નથી. આત્મા કોઈ એ જ્ઞાનનો આ રીતનો વિષય બનતો નથી. અંતઃકરણની અંદર તમે જેવી રીતે આ ઘડાનું જ્ઞાન પ્રાપ્ત કરનાર ઘડાકાર ઘટાકાર વૃત્તિ ઉત્પન્ન થાય એ રીતે આત્માકાર વૃત્તિ જે છે એમાં એ ખરેખર આ જાણનારા કરતાં ભિન્ન એ વૃત્તિ નથી. જરૂર એમાં જ્ઞાનમાં એ વૃત્તિ રહેલી જ છે, પરંતુ અહમ વિષયક વૃત્તિ છે, ઇદમ વિષયક વૃત્તિ નથી, આ વિષયક વૃત્તિ નથી. બે પ્રકારની વૃત્તિ હોય ને, વિચાર વૃત્તિ બે પ્રકારની હોય, અહમ અહમ એ પણ વૃત્તિ જ છે. એ અહમના જ મૂળમાં વાસ્તવમાં આ રીતે અહમનું મૂળ જ આત્મા છે, અહમ જ આત્માના રૂપમાં રહેલો છે, અહંકાર વાસ્તવમાં સત્ય નથી આ પ્રકારે. એટલે કહેવાનો આશય એવો છે કે આ આત્મા જે છે એ આ રીતે વિષય બનતો નથી. અને સાયન્સવાળા જે છે વાસ્તવ, એટલે આ એ લોકો એ જ વિચારે છે કે આ ચેતના કોન્શિયસનેસ છે, જે ચૈતન્ય કે ચેતના એને શેમાં મૂકવી એ લોકોને સમજાતું જ નથી. એનીવે અને એટલે અહીંયા કહે છે કે વાસ્તવમાં ચૈતન્ય જે છે આ રીતે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, અનુમાનનો વિષય નથી, અને માટે એ રીતે એ ક્યારેય એ જ્ઞાનનો વિષય ન બની શકે. એ જ્ઞાતાનું સ્વરૂપ છે એવું કહેવાનો આશય છે. અને માટે જ્ઞાતાનું સ્વરૂપને જાણવા માટે વાસ્તવમાં તમારે દર્પણ હોવું જોઈએ. જેમ કે તમારી જાતને જોવી હોય તો તમે કેવી રીતે જોશો? દર્પણમાં જ જોશો, નહીં તો તમે તમારી જાતને કેવી રીતે જોઈ શકો? આંખોને ઉલટાવીને કે તમે તમારો ચહેરો જોઈ શકવાના નથી જોઈ શકવાના. એટલે વાસ્તવમાં તમારાથી અન્ય હોય તો એને જ્ઞાનના સાધનો, ઇન્દ્રિયો કે અંતઃકરણ બધાનો આશરો લઈને તમે એને વિષયીકરણ કરીને જાણી શકો. પણ આ તો વાસ્તવમાં અહમના રૂપમાં રહેલો છે, એ ઇદમના રૂપમાં નથી, વિષયના રૂપમાં નથી, વિષયીના રૂપમાં છે. અને માટે કોઈ જ્ઞેય વસ્તુના રૂપમાં નથી, એ જ્ઞાતાના રૂપમાં છે. અને માટે એને જ્ઞાતાને જાણવા માટે તો શું કરશો? પછી જ્ઞાતાને જાણવા માટે બીજો આવું જ્ઞાતા સામે લાવશો? એટલે જ્ઞાતાને જાણવા માટે તમારે આવી રીતે બહારના કોઈ જ્ઞાનના સાધનો, મને ઉપલબ્ધ જ જ્ઞાનના સાધનો છે, એનાથી અન્ય સાધનો. અને અન્ય સાધનો એટલે આ શાસ્ત્ર, બીજું તો બીજું શું તમે સાધન બને? એટલે શાસ્ત્ર અને આચાર્યની મદદથી જે દર્પણ સમાન છે, એ શાસ્ત્ર દર્પણ સમાન, ને આચાર્ય એ દર્પણને પકડનાર, પાછો અમુક રીતે પકડે તો તમારો ચહેરો દેખાય. આચાર્ય ઊંધું પકડે આમ અને તમને કે તમે ચહેરો જુઓ અંદર તો ન દેખાય, એટલે આચાર્યને ખબર હોવી જોઈએ કેવી રીતે દર્પણને પકડવો. એનીવે એટલે આ રીતે આ બંનેની મદદથી તમે તમારી જાતને જોઈ શકો અર્થાત જાણી શકો છો. અને એના માટે દર્પણનું ઉદાહરણ આપણે પહેલાં જોઈ જ ગયા છીએ. અને માટે આ જે છે શાસ્ત્રમાં ને શાસ્ત્રનું વિશ્લેષણ કરવું એ ખરેખર આત્માના વિશ્લેષણ કરવા જેવું જ છે, કારણ કે શાસ્ત્રમાં આત્મા જેનો વિષય છે. એટલે સ્વસ્વરૂપ અનુસંધાનમ, એટલે સ્વસ્વરૂપ એટલે આત્મા અનુસંધાનમ, અને એનું અનુસંધાન કરવું, એનો વિચાર કરવો, આત્મવિચાર એટલે શાસ્ત્ર વિચાર કરવો. અને માટે એને ભક્તિ હતી, અભિધિ હતી, આમ એને ભક્તિ કહેવામાં આવે છે. આત્મવિચારને એટલે કે શાસ્ત્ર વિચારને જ ભક્તિ કહેવામાં આવે છે. અને આ ભક્તિને જે ચોથા અધ્યાયની અંદર જ્ઞાન એમને કહેવામાં આવે, આપણા ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયમાં પેલા અગ્નિ અનેક યજ્ઞનું જે વર્ણન કરવામાં આવ્યું એમાં જ્ઞાન યજ્ઞ જે કહ્યું
એ જ વાસ્તવમાં એ જ આત્મવિચાર છે, એ જ શાસ્ત્ર વિચાર છે, એને ભક્તિ કરવું. અને શ્રેયાન દ્રવ્યમયાત જ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતપ, અર્થાત દ્રવ્યમયાત જ્ઞાત, આ બધા બીજા બધા યજ્ઞ જે છે જેમાં દ્રવ્ય સંકળાયેલું છે એ બધા યજ્ઞ કરતાં આ યજ્ઞ જ્ઞાન યજ્ઞ જે છે શ્રેયાન ચડિયાતો છે એવું ભગવાન ત્યાં કહ્યું. એટલા માટે અહીંયા પણ કહ્યું કે આ સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ રીતે અભિધીયતે, અને ભક્તિ એવી ગરીયસી, આ પ્રકારની ભક્તિ જે છે જેમાં પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવું, પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું, અને એના માટે શાસ્ત્ર ના વાક્યોનું વિશ્લેષણ આચાર્યની મદદથી કરવું, અને એ રીતે આત્મવિચાર કરવો, જ્ઞાન પ્રાપ્ત કરવું, એ જ સૌથી શ્રેષ્ઠ ભક્તિ છે. હવે આગળ 33 ને 34. સ્વાત્મતત્વ અનુસંધાનમ ભક્તિ રીતે પરે જગુ ઉક્ત સાધન સંપન્નત્વ ઉક્ત સાધન સંપન્ન તત્વ જિજ્ઞાસુરાત્મન. 34માં છે અંદર, ઉપસીદે ગુરુમ પ્રાજ્ઞમ યસ્માદ બંધ વિમોક્ષણાત, યસ્માદ બંધ વિમોક્ષણમ. આ રીતે અહીંયા 34માં શ્લોક સુધી આ વસ્તુ કહેવામાં આવે છે. પ્રથમમાં જે લાઈન છે એમાં 33માં શ્લોકમાં એમાં ભક્તિની બીજી વ્યાખ્યા કરવામાં આવી પાછી 33માં શ્લોક. પહેલાં તમે જો જુઓ તો 32માં શ્લોકમાં કહ્યું સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ રીતિ અભિધીયતે, પછી કહે છે સ્વાત્મતત્વ અનુસંધાન ભક્તિ રીતિ અપરે જગુ. એટલે જગુ કે છે અપરે જગુ, કેટલાક અને ભક્તિ કે છે કોને, સ્વાત્મતત્વ અનુસંધાન. પહેલાં કહ્યું સ્વસ્વરૂપ અનુસંધાન, સ્વસ્વરૂપ પોતાના સ્વરૂપનું આત્મ સ્વરૂપનું અનુસંધાન, આત્મવિચાર એટલે કે શાસ્ત્ર વિચાર એ કરવો, એ જ ભક્તિ છે જેને આપણે જ્ઞાન એકને કહો. હવે અહીંયા આ 33માં શ્લોકમાં પહેલી લાઈનમાં કહે છે સ્વાત્મતત્વ અનુસંધાનમ ભક્તિ ઇતિ અપરે જગુ, બીજા કેટલાક અને ભક્તિ કહે છે, શેને સ્વાત્મતત્વ અનુસંધાનમ. એટલે આ વસ્તુ સમજવા માટે પહેલું પહેલામાં જઈએ, સ્વસ્વરૂપ અનુસંધાન એટલે આ જીવાત્મા જે છે વાસ્તવમાં પોતાનું સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ, પણ જે પોતાને આવ્યું તે જીવાત્મા જે માને છે એ જીવાત્માના સ્વરૂપનું અનુસંધાન કરવું એને ભક્તિ કહે, પરંતુ એટલી પૂરતી નથી. કારણ કે જેમ કે એટલે હું કોણ છું એ રીતે એ એટલું પૂરતું નથી. આ વાસ્તવની અંદર કહેવાનો આશય છે કે તમે આમાં એક એક્ઝામ્પલ અપાય છે કે વાસ્તવમાં તમારે આમ સામે દિવાલ સુધી પહોંચવું હોય તો ચાલવું એ બહુ મહત્વનું છે જ, પણ તમે કઈ દિશામાં ચાલો છે મહત્વનું છે. દિવાલ સુધી પહોંચવાનું, દિવાલ તરફના ડગલામાં તરફ ચાલો છો કે દિવાલથી વિરુદ્ધ દિશામાં, એ દિવાલથી વિરુદ્ધ દિશામાં ચાલો તો દિવાલ સુધી ન પહોંચી શકો. એટલે વાસ્તવની અંદર કઈ દિશાની અંદર તમે આ અનુસંધાન કરો છો એ બહુ મહત્વનું છે. સ્વસ્વરૂપ અનુસંધાન એટલે આ સ્વસ્વરૂપ એટલે જીવાત્મા જે છે એ જીવાત્મા વિચાર કરો છો, જીવાત્માના સ્વરૂપ પર વિચાર કરો છો એટલું પૂરતું નથી. વાસ્તવમાં જીવાત્મા પરમાત્મા જે છે એ, અર્થાત જીવાત્માનું અનુસંધાન પરમાત્માનું અનુસંધાન બને એ પ્રકારે વિચાર કરવો જોઈએ. એટલે સ્વાત્મતત્વ અનુસંધાન કરવું. સ્વસ્વરૂપ બરાબર છે, પોતાનું સ્વરૂપ તો હવે આમ તો હું તો એવું માનું છું હું તો આ જીવાત્મા છું, અને તો પછી તમે હું જીવાત્મા છું એ જ મારું સ્વરૂપ છે એવો એવો અર્થ થઈ ગયો ને. એટલે જોડે જોડે ક્લેરિફાય કરે છે કે સ્વ આત્મ તત્વ અનુસંધાન એટલે વાસ્તવમાં સ્વ આત્મા એટલે હું તો મારી જાતને જીવાત્મા માનું છું, પણ ખરેખર એનું તત્વ, તત્વ એટલે શું, તત્ એટલે વાસ્તવમાં તે એટલે કોણ, એટલે બ્રહ્મ. જનરલી તત્શબ્દ તે આપણે ઈશ્વર માટે હંમેશા તત્શબ્દ વાપરીએ છીએ, આપણે ઈશ્વરને પરોક્ષ જ માનીએ છીએ ખરેખર, પણ ખરેખર પરોક્ષ નથી પરંતુ આ રીતે માનીએ છીએ. એ હંમેશા એનો નિર્દેશ આપણે ઈશ્વર માટે તે એવા પ્રકારના સર્વનામથી કરીએ. એટલે તત્વમ જે છે તત્શબ્દનો અર્થ છે બ્રહ્મ, અને ત્વમ જે છે એનું પણું બ્રહ્મપણું, અર્થાત સ્વ આત્મ પોતાનો આત્મા એટલે કે આ જીવાત્મા જે છે એનું તત્વ
એટલે કે જીવાત્માનું બ્રહ્મપણું જે છે એ વિચાર જે છે એ જ વાસ્તવમાં ભક્તિ છે. એટલે સ્વસ્વરૂપ અનુસંધાનમ કહ્યું, પણ તું લાગ્યું કે પોતાનું સ્વરૂપ તો બધા જ વ્યક્તિને પૂછો કે તમે કોણ છો, તો પોતે જીવાત્મા છે, આ એક પુણ્ય પ્રાપ્ત ખરડાયેલો છે, જન્મ મૃત્યુ વાળો છે, આવો છો તેવો છે, એ જ કહેશે, બીજું કહેશે. એટલે વાસ્તવની અંદર એ પૂરતું નથી તો તમે આ વાસ્તવમાં મોક્ષ પ્રાપ્ત ન કરી શકો. પણ પોતાનું સ્વરૂપ એક વાસ્તવમાં એ બ્રહ્મનું સ્વરૂપ છે, મારા અને બ્રહ્મ વચ્ચે કોઈ ભેદ નથી, એ પ્રકારનું અનુસંધાન કરો, એને ભક્તિ કહેવાય છે. એ જ તમારા મોક્ષનું સાક્ષાત સાધન બને. અને એમ કરીને સહેજ ક્લેરિફાય કરે છે આ વસ્તુ અહીં, સ્વાત્મ તત્વ અનુસંધાનમ ભક્તિ ઇતિ અપરિજગુ. એટલે બે ડેફિનેશન, બે વ્યાખ્યાઓ કરવામાં આવી. સેલ્ફ ઇન્ક્વાયરી, આત્મવિચાર કરવો, એ પણ ભક્તિ છે. પણ પછી કહ્યું કે ભાઈ આત્મવિચાર એટલે આત્મા બ્રહ્મ છે એ પ્રકારનો વિચાર એમ. અને એ રીતે શાસ્ત્ર વિચાર, આટલે તમે ગમે એટલા વર્ષો સુધી ઇન્ક્વાયરી કરો, પરંતુ પોતાનો જીવ જ માન્યા કરો, તો તમે પહોંચ્યા નથી હજુ, આ યોગ્ય દિશામાં તમે ગયા નથી. પરંતુ તમે શાસ્ત્રમાં આપ જે વિચાર, શાસ્ત્ર અને આત્મ આચાર્ય દ્વારા વિચાર કરો, ત્યારે આ રીતે વિચાર કરો કે આ આત્મા જે છે, જીવાત્મા વાસ્તવમાં એ બ્રહ્મથી અન્ય નથી, એ પ્રકારનો વિચાર જ તમને છેવટે પરમાત્માની પ્રાપ્તિ કરાવે. તથા તો એ મોક્ષનું સાક્ષાત સાધન બને, એને ભક્તિ કહેવામાં આવે છે, અને એ શ્રેષ્ઠ ભક્તિ છે. એટલે શાસ્ત્ર વિચારે ભક્તિ ગયો. અને અર્થાત પહેલાં આ બધા જે આપણા સાધનોનું વર્ણન કર્યું, સાધન ચતુષ્ટય સંપત્તિ, પહેલાં બૌદ્ધિક સાધનો અર્થાત ગ્રહણ કરવાનું સામર્થ્ય, આ તે બધાની વાત કરી, અને પછી આ પ્રકારે શાસ્ત્ર વિચારની વાત કરી. અને એટલું કહ્યું કે શાસ્ત્ર પર વિચાર એટલો જ પૂરતો નથી, આ મતલબ આ રીતે શાસ્ત્રની દ્રષ્ટિએ વિચાર કરવો જોઈએ, કે એમાં શાસ્ત્ર કયું, એટલે કયું શાસ્ત્ર વાંચો છે એ બહુ મહત્વનું છે. અને આપણે તો અહીંયા જાણીએ, વેદાંત જ જાણે, ઉપનિષદ કે ભગવદ્ ગીતા કે બ્રહ્મસૂત્ર કે આ બધા સાત કે બીજા પ્રકરણ ગ્રંથો, એનો અભ્યાસ. પણ એમાં આ વસ્તુ રહેલી છે કે જીવાત્મા બ્રહ્મથી અન્ય નથી, જીવ બ્રહ્મથી અન્ય નથી. અને એ પ્રકારે જો તમે અનુસંધાન કરો, વિચાર કરો, તો તમને જરૂર મોક્ષ પ્રાપ્ત કરી શકો. તો પછી હવે બસ પતી ગયું ને, તો હવે તો શાસ્ત્ર વિચાર તો થઈ રહ્યો છે, તો જ્ઞાન પ્રાપ્ત થઈ જશે? તો કે ના, કેમ, પાછું તો હજુ શું ખૂટે છે? એટલે કહે છે ગુરુના ગાઈડન્સ વગર. એટલે મેં તો તમને પહેલાં કહી દીધું, આચાર્યની વાત કરી દીધી, પણ આચાર્યનો ઉલ્લેખ અત્યાર સુધી ક્યાં થયો છે? નથી થયો. એટલે હવે એ વસ્તુ પણ કહે છે કે તમે તમારામાં બૌદ્ધિક ક્ષમતા હોય, તમારામાં સાધન ચતુષ્ય સંપત્તિ હોય, અને તમે આ રીતે શાસ્ત્ર વિચાર પણ કરી રહ્યા હો, તમારી જાતે કરતા હો, તો જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. એટલે હજુ એક વસ્તુ રહી ગઈ, અને એ છે ગુરુનું ગાઈડન્સ, અર્થાત આચાર્યની મદદ વગર શાસ્ત્રનું યોગ્ય વિશ્લેષણ તમે ન કરી શકો. અને માટે વાસ્તવમાં આ બધું હોય છતાં પણ ફ્રૂટફુલ નહીં બને. શાસ્ત્ર સુધી પહોંચી ગયા હો, શાસ્ત્રનો અભ્યાસ જાતે કરી રહ્યા હો, તો પણ ફ્રૂટફુલ ન બને, અર્થાત એ ફળદાયી ન બને, અને અર્થ એ મોક્ષ પ્રાપ્ત ન કરાવી શકે. અને માટે આપણા બધા શાસ્ત્રોની અંદર વાસ્તવમાં તમે જુઓ તો આ ગુરુનું મહત્વ સૌથી વધારે બતાવવામાં આવ્યું છે. અને અર્થાત ગુરુ વગર કામ ન થાય એવું બતાવવામાં આવ્યું છે. તદ્વિદ્ધિ પ્રણિપાતે ને પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન, આવું કહેવામાં આવ્યું ને. તદ્વિદ્ધિ પ્રણિપાતે ને, અર્થાત તદ્વિદ્ધિ જો અહીંયા આવ્યું, તત્ તત એટલે તે, એટલે કે બ્રહ્મને વિદ્ધિ જાણ, પ્રણિપાતે ને પરિપ્રશ્નેન સેવયા, પ્રણિપાત એટલે આચાર્યને નમસ્કાર, પરિપ્રશ્નેન અને એમની સેવા, સેવયા એટલે સેવા, અને આ પ્રણિપાત વગેરેથી એમને પ્રસન્ન કરીને પરિપ્રશ્નેન પ્રશ્ન વગેરે દ્વારા તારી જિજ્ઞાસા પ્રગટ કર, અને ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ, અને ત્યારે તે આચાર્યો જે છે તમે ઉપદેક્ષંતિ ઉપદેશ આપશે. જ્ઞાની નહ, એ આચાર્ય કોણ છે? જ્ઞાની નહ તત્વદર્શી, જે જ્ઞાની છે અને તત્વદર્શી અર્થાત બ્રહ્મનિષ્ઠ પણ છે અને શ્રોત્રિય છે, અર્થાત આ આત્મજ્ઞાન પ્રદાન કરવાની જેમનામાં કળા છે. આત્મ વિશેના ઘણો ગૂંચવાડા લઈને જ જાય ને, જે જે જાય એ ઓલરેડી પોતાને જાણે જ છે ને, એને થાય કે આ આત્માને શું જાણવા છે, આત્મા એટલે હું, જીવ, આ જન્મ મૃત્યુથી હજી આવો તેવો ફલાણો, અને એનાથી તદ્દન વિરુદ્ધ જ વાત ત્યાં કરવાના છે આચાર્ય.
અને માટે વાસ્તવમાં આટલા બધા વિરુદ્ધ ભ્રમ મારા વિશે હું જે સેવું છું એ દૂર કરવાનું સામર્થ્ય આચાર્યમાં હોવું જોઈએ. અને માટે એને માટેની પ્રક્રિયાઓ છે, શાસ્ત્રમાં બધી પ્રક્રિયાઓ, આ બધી અવસ્થા ત્રય સાક્ષી ના અંતે હું મારી જાતને જાગ્રત પુરુષ માનું. કહેવામાં આવ્યું, નાના ના, તું તો વાસ્તવમાં જાગ્રત પુરુષ નથી, તું તો સાક્ષી છું અથવા જાગ્રત અવસ્થાનો વગેરે આમ તેમ. એટલે એ રીતે શરીર હું પોતાની જાતને સ્થૂળ શરીર માનું. જ્યારે હું કહું કે હું તો મનુષ્ય છું એટલે પોતાને સ્થૂળ શરીર માન્યો ને, એટલે પછી કહેવામાં આવે, નાના તું તો સ્થૂળ શરીરથી વિલક્ષણ છું. બધું ભાઈ એ પણ એ પ્રક્રિયા છે, એ સમજાવવું પડે કે તું કઈ રીતે વિલક્ષણ છું વગેરે વગેરે. તું તો ચૈતન્ય છું, સ્થૂળ શરીર જડ છે, એ દૃશ્ય છે, તું દ્રષ્ટા છું, દૃશ્ય હંમેશા દ્રષ્ટાથી ભિન્ન હોય છે વગેરે વગેરે. એટલે અનેક આ રીતે આત્મવિષયક જ્ઞાન પ્રાપ્ત કરાવવાનું એમનામાં સામર્થ્ય પણ હોવું જોઈએ. અને ડેફિનેટલી એની વસ્તુ જેનું જ્ઞાન આપી રહ્યા છે એની સ્પષ્ટતા એમને હોવી જોઈએ, અથવા એમાં એમની નિષ્ઠા હોવી જોઈએ. અર્થાત બ્રહ્મ વિશે બધી વાત કરે પરંતુ હું બ્રહ્મ છું ક્યારેય ન બોલે, એ બોલી જ ન શકે. કારણ કે પછી એમ કે શાસ્ત્ર કહે છે કે આ બ્રહ્મ આત્મા હોય છે અથવા આત્મા જ બ્રહ્મ છે એવું શાસ્ત્ર કહે છે એમ કે, એટલે પોતે ક્લેમ ન કરી શકે, એટલે એ ન ચાલે. તત્વદર્શી એટલે એ તત્વનું દર્શન પોતે કરી રહ્યા છે, અર્થાત એ જાણે છે કે આત્મા કે હું વાસ્તવમાં ખરેખર બ્રહ્મ જ છું. અને જ્ઞાની ન, એટલે જેમણે શાસ્ત્રમાં રહેલી આ બધી પ્રક્રિયાઓ દ્વારા આત્માનું આત્મવિષય જ્ઞાન પ્રદાન કરવાની કળા જે છે એ પણ રહેલી છે. શ્રોત્રિયત્વ જેને કહેવામાં આવે છે. એનીવે, એટલે ગુરુ વગર કામ ન થાય, આવા પ્રકારના ગુરુની જરૂર છે. અને એમાં બધા જ શાસ્ત્રો એક અવાજે ગુરુની મહત્તા બતાવે છે. અને આપણું મન હંમેશા આવું, મેં કેટલી જગ્યાએ જોયું, ગુરુની જ્યારે વાત કરી ત્યારે તરત જ પેલા અપવાદો હોય ને એ શોધી કાઢે, સમજ પણ ફલાણા તો ગુરુની જરૂર નથી પડી, તો પછી તમે શાના માટે એમ કહો છો, તમે તમારી જાતને અહીંયા સ્થાપિત કરવી છે, અમારા બધાને ગુરુ બનીને બેસવું છે કે શું? એવું બધું નથી. અહીંયા કહેવાનો આશય એટલો જ છે, આપણું મન જે આ બધા એક્સેપ્શન તરફ જતું હોય છે, એ ફલાણાને રમણ મહર્ષિને ગુરુ નહોતા, બુદ્ધને ક્યાં ગુરુ હતા, એક હમણાં કહ્યું, બુદ્ધને ક્યાં કોઈ ગુરુ હતા? બુદ્ધ કોઈ ઝાડ નીચે બેસીને બુદ્ધ બની ગયા ને, એટલે સિદ્ધાર્થ બહુ બુદ્ધ બની ગયા. બુદ્ધ એટલે જ્ઞાની, બુદ્ધ ધાતુનો અર્થ જ જાણવું, બુદ્ધ એટલે જેણે જાણી લીધું છે, સિદ્ધ થઈ ગયા, જ્ઞાની બની ગયા. તો ક્યાં એમને ક્યાં કોણ ગુરુ હતું? જ્ઞાની એમને જ બન્યા. આવું આવું બધી વાતો કરે. એટલે ગુરુની રિક્વાયરમેન્ટ છે, એક સામાન્ય નિયમ છે. અને કેટલાકમાં અપવાદ હોય છે કે જેને ઘણીવાર આ લોકો અંગ્રેજીમાં પ્રોડીજી કહે છે. એટલે તમે જો જુઓ તો આપણે બધાને, દાખલા તરીકે ક્લાસમાં તમે નાનપણમાં સ્કૂલમાં દાખલ કરો, ચાલો એક એક્ઝામ્પલ આપું, બાળકને સ્કૂલમાં દાખલ કરો તો એને પછી હવે આમ એમ એમ ગણિત ભણાવતા હોય, ફલાણું ભણાવતા હોય, વિજ્ઞાન ભણાવતા હોય, તો પછી એમાં ખબર આપણને પડે કે રામાનુજન હતા એ કોઈની પાસે ભણ્યા વગર મેથેમેટિક્સની અંદર, ગણિતની અંદર સૌથી મોટા મોટા વિદ્વાન થઈ ગયા. ઓ, એનો અર્થ એવો થયો કે કોઈની પાસે ભણ્યા વગર, ગુરુ વગર પણ તમે આવા મોટા ગણિતશાસ્ત્રી બની શકો છો. તો ચાલો તો હવે આપણા દીકરાને ઉઠાડીએ સ્કૂલમાંથી, કારણ કે આપણે ભણ્યા વગર આ રીતે ગુરુ પાસે ગયા વગર ગણિત શાસ્ત્રી બની શકાય, આવું ન થાય. આવા કોઈક અપવાદ જોયા તો એ અપવાદને નિયમ ન બનાવાય, નહીં તો રખડી પડાય. એટલે નિયમ, જે સામાન્ય નિયમ છે એ સામાન્ય નિયમને અનુસારો. આવા કોઈ અપવાદ જોયા, એ અપવાદ, અને એ અત્યારે ગણિતજ્ઞ થયા આટલા જ નાની ઉંમરમાં, તે એમણે કેટલા વર્ષોનો ગણિતનો અભ્યાસ હશે, કેટલા વર્ષો એટલે હું કહું છું પૂર્વજન્મનો, કારણ કે નાનપણથી જ એમનામાં બધું દેખાવા માંડ્યું. અને માટે કોઈ વ્યક્તિ 4 વર્ષની દીકરી હોય, એ બધા જ રાગોનું એને જ્ઞાન હોય ને સુંદર ગાઈ શકતી હોય, તો એને જણાવ્યું કે આ તો હજુ તો એ કોઈની પાસે ગઈ નથી, કોઈ મ્યુઝિક ટીચર પાસે, તો એને આટલું બધું આવડી જાય છે, તો એનો અર્થ કે મ્યુઝિક ટીચરની ખરેખર જરૂર જ નથી. તો હવે આ મારી દીકરીને કહું, તું તારે તારી રીતે હાર્મોનિયમ લઈને બેસ, અને આપણી દીકરી હવે 40 વર્ષની થઈ ગયો, 4 વર્ષની, તો એને આપણે કહીએ કે તારે કોઈ ગુરુની જરૂર નથી, કોઈ મ્યુઝિક ટીચર પાસે જવાની, જાતે જ હાર્મોનિયમ લઈને બેસ અને કરતી જાય, તને આ સામે પુસ્તક રાખ, કશું કશે પણ આવો આટલા
સંગીત નિપુણ બનવાની તો વાત રવા દઈએ, એક વ્યક્તિએ સાંભળવા માટે તૈયાર ના થાય, એક સંગીતનો જાણકારે એને સાંભળવા તૈયાર ના થાય, કારણ કે કશું આવડતું જ ના હોય. એટલે આવા આવા ઉદાહરણો લઈને 4 વર્ષની દીકરી જો આટલી કોઈના પાસે ભણાય ભણ્યા વગર સંગીત શાસ્ત્રી બની જતી હોય, આટલું બધું જ્ઞાન હોય, તો એનો અર્થ કે સંગીતના શિક્ષકની જરૂર નથી, આવું ન હોય. એટલે કોઈ દિવસ આવો વિચાર ક્યારે ન, આમાં શું થાય છે, હું આવો અપવાદ છું એવું સિદ્ધ કરવું છે. રમણ મહર્ષિ અપવાદ છે, એ હું અપવાદ છું, બ્રાહ્માનુજન અપવાદ છે, એવો મારો દીકરો દીકરી અપવાદ છે, અને મારી દીકરી કોઈ ફલાણા સંગીતને જાણનારી 4 વર્ષની દીકરી અપવાદ છે, મારી દીકરી અપવાદ છે. આવું ન થાય. તમારી દીકરી 40 વર્ષની થઈ જાય, હજુ એને રાગનું એક ઠેકાણું નથી, હજુ એને આ સપ્તકમાં જ લોચા પડે છે. અને માટે આવા પ્રકારના ઉદાહરણો ન લેવાય, સંગીત શિક્ષક પાસે જઈને ભણવું પડે, ગણિતના શિક્ષક પાસે જઈને ગણિત ભણવું પડે. આવા કોઈ જે એક્સેપ્શન છે એને આપણા જીવનની અંદર નિયમ ન બનાવાય. આપણે આપણી જાતને એક્સેપ્શન ન ગણવી જોઈએ. એ આપણા મનમાં આવો ભ્રમ હંમેશા હોય છે કે હું તો બહુ એક્સેપ્શન છું. બધી રીતે આપણે બતાવવાનો બહુ પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ દંભ છે, મહાન દંભ છે. આ તો ઇવન આધ્યાત્મમાં આપણે બતાવવા માગતા હોઈએ છીએ કે હું તો બીજા બધાને બહુ બધી સાધનાની જરૂર પડે, પણ મને બહુ ખાસ એવી બહુ જરૂર ના પડે. એવું આમ એવું બોલીએ ને, પણ એવી બતાવીએ. મને તો બધી વસ્તુ ફલાફળ સમજાઈ જાય, મારું તો ધ્યાન એકદમ જ ઈશ્વરમાં લાગી જાય, મને તો આમ ફલાફળ આમ થઈ જાય તેમથી. મને તો નાનપણથી જ બધું, મને બહુ જ ભક્તિ હતી કૃષ્ણ મહાન, બહુ આમ જ હતું ને તેમ જ. પણ શું કરવા, તમે તમારી જાતને આવી રીતે અલગ કરીને બતાવો છો? શું તમારે સિદ્ધ શું કરવું છે? આ દંભથી અન્ય કશું છે જ નહીં. એટલે એમ કે તમે બધા જ સામાન્ય કક્ષામાં છો, હજુ તમારામાં ઈશ્વર પ્રત્યે ભક્તિ ઊભી થઈ જ નથી. અને હું તો નાનપણથી જ, કોણ જોવા ગયું છે ભાઈ તું નાનપણમાં શું કરતી હતી કે શું કરતો હતો? એ તો હવે તમે જે બોલો અમારે સ્વીકાર લેવું પડે એ જુદી વસ્તુ છે, પણ અમે એવા એટલા મૂર્ખ નથી સ્વીકારી લઈએ. પરંતુ અને અત્યારે નાનપણમાં આટલું બધું હોય તો અત્યારે કેવું થઈ ગયું હોય? તું મીરાબાઈ જ બની ગઈ હોવ કે ભાઈ આ પણ તું કશું દેખાતું તો છે નહીં, હજુ એક લક્ષણ મીરાબાઈનું દેખાતું નથી. માટે આ બહુ જ કોમન, એટલી બધી વાર મેં આ સાંભળ્યું છે. ફલાણા ગુરુ ન તો અરે, પણ તારે છે કે નહીં એ તું નહીં ચિંતા કર ને ભાઈ, તારે છે કે નહીં જરૂર, ને તારે જરૂર ના હોય તો તું જવા દે, બધું જાતે અભ્યાસ કર. એટલે ગુરુ ઉપસ્થિતે આવી રીતે વાસ્તવમાં વન શુડ ગો, ગુરુ પાસે જવું જોઈએ. ઉક્ત સાધન સંપન્ન, જે સાધનો કહેવામાં આવ્યા એ વ્યક્તિએ કયા સાધનો? આ સાધન ચતુષ્ય સંપત્તિ અને પેલી બૌદ્ધિક સાધનો, ગ્રહણ ધારણ વગેરેનું સામર્થ્ય અને આ બધી જે સાધનો કહેવામાં આવ્યા એ સાધનો ધરાવનાર સંપન્ન એવી વ્યક્તિએ ગુરુ ઉપસ્થિતે તેણે ગુરુ પાસે જવું જોઈએ. એટલે કોઈ પણ એજ્યુકેશન, મોડર્ન એજ્યુકેશન હોય કે આપણું એજ્યુકેશન હોય, સંપ્રદાયના અંતર્ગત રહેલું એજ્યુકેશન હોય, આ બધું જ્ઞાન, કોઈ પણ પ્રકારના જ્ઞાન માટે વ્યક્તિએ એ જે તે નિષ્ણાત ગુરુ જે છે એની પાસે જવું જોઈએ. અને એ પછી કહે છે એ આત્મનઃ તત્વ જિજ્ઞાસુ, આ ઉક્ત સાધન સંપન્ન છે આ બધા સાધનો ધરાવનાર શિષ્ય, અને આત્મનઃ તત્વ જિજ્ઞાસુ, જેને પોતાનું સ્વરૂપ જાણવાની અર્થાત હું કોણ છું વગેરે જાણવાની જેને જિજ્ઞાસા છે, તત્વ જિજ્ઞાસુ અર્થાત મારું તત્વ, તત્વ શું છે મારું? હું વાસ્તવમાં સર્વ મૃત્યુથી પર છું, પરિચ્છિન્નતાથી રહિત છું, જન્મ મૃત્યુથી પર છું, વાસ્તવ બ્રહ્મ છું, સર્વનો આત્મા છું, આ પ્રકારનું જ મારું જે તત્વ છે એની જિજ્ઞાસા ધરાવનારે આ રીતે ગુરુ પ્રસિદ્ધે ગુરુ પાસે જવું જોઈએ. અને ગુરુ કેવા હોવા જોઈએ? પ્રાજ્ઞ જ્ઞાની હોવા જોઈએ. ગુરુની વ્યાખ્યા કરવામાં આવે છે ગૃણાતિ ગુરુ, એટલે ગૃણાતિ ગુરુ અર્થાત જે આ રીતે વાસ્તવમાં જ્ઞાન પ્રાપ્ત કરવામાં, જ્ઞાન પ્રદાન કરવામાં સામર્થ્ય ધરાવે છે. એટલે અને ગુરુ જે પ્રકારની પ્રાજ્ઞાન, એટલે આ રીતે વાસ્તવમાં આવી કળા બહુ વિલક્ષણ વસ્તુ છે ને, કારણ કે આત્માને આમ કરીને બતાવાય એવું નથી કે આ રહ્યો આત્મા લો જોઈ લે છે, એવું નથી. આત્મા તો એ વ્યક્તિનું સ્વરૂપ છે ને એ પાછો ગૂંચવાડો છે એની અંદર. ખાલી ન જાણતો હોય તો બહુ સારું, મારા વિશે કશું જ નથી જાણતો એ તો એ વ્યક્તિને તરત આમ વાળી દેવાય, પણ એવું હોય જ નહીં ને. બધા લોકોને વાસ્તવમાં આ પ્રકારે પોતાના વિશે પેલો રહેલું જ છે કે હું
બધી જાતને જાણું છું, વાંચું, જીવ છું, ફલાણો છું, આવો છું, તેવો છું, કેટ કેટલા આખું 500 પાનાનું પુસ્તક લખી શકે એમ છે પોતાના વિશે. અને માટે વાસ્તવની અંદર દરેક જણા પોતાને જાણે છે, એટલે એ બધો ગૂંચવાડો છે, જાણે છે કે સત્ય નથી, એ બ્રહ્મ છે, એનાથી અન્ય કશું નથી, એનાથી તદ્દન વિલક્ષણ જ પોતાની જાતને જાણે છે, વિરુદ્ધ જાણે છે. અને માટે કઈ કળા હોવી જોઈએ કે જેથી કરીને એ બધા ભ્રમ દૂર કરી શકે અને એને વાસ્તવિક જ્ઞાન કરાવી શકે. અને એવા ગુરુ પાસે જવું જોઈએ, યસ્માદ બંધ વિમોક્ષણમ, અને એમની અને એમની પાસે જશો તો જ વાસ્તવમાં છેવટે તમે યસ્માત હે, જેને કારણે તમે બંધ વિમોક્ષણ, એ બંધનમાંથી, સંસાર બંધનમાંથી વગેરેમાંથી મુક્ત થઈ જશો. અને માટે ગુરુ ઉપસદન, ગુરુ પાસે જવું, એની પણ વાત હવે કરવામાં આવશે. શિષ્યએ ગુરુ પાસે જવું જોઈએ, જેના પ્રકારની તત્વની જિજ્ઞાસા છે એને જવું જોઈએ, એ વાત હવે કરવામાં આવશે, એ આપણે આવતી વખતે જોઈશું. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.